હાલ ગુજરાત પર જે સૌથી મોટું સંકટ છે બિપરજોય વાવાઝોડું, તે સતત ગુજરાતના દરિયા કિનારે આગળ વધી રહ્યું છે. ત્યારે હાલ અમે જે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો જે દરિયા કિનારો છે તે આપને બતાવી રહ્યા છીએ. અને જે દ્વારકાનો જે દરિયો છે તેમાં જે કરંટ છે તે જોઈ શકાય છે કે મોજા જે છે તે કેટલા વધુ ને વધુ ઉછળી રહ્યા છે. અને આજે સવારથી જ દ્વારકામાં ભારે પવન પણ ચાલુ થઈ ગયો છે. એ પરથી સમજી શકાય છે કે વાવાઝોડું જે છે તે સતત ગુજરાતની દિશામાં આગળ વધી રહ્યું છે. અને હાલ અમે વાત ગુજરાતીની જે ટીમ છે તે દ્વારકાના દરિયા કિનારેથી આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ. આપ જોઈ શકો છો કે મોજા જે છે તે કેટલા ઉછળી રહ્યા છે, મોજા જે છે તે સતત કિનારે ટકરાઈ રહ્યા છે, અને દરિયો જે છે કેટલો રૌદ્ર બન્યો છે. સવારથી જ વરસાદ અને પવન જે છે તે ચાલુ થઈ ગયો છે. દ્વારકામાં જે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું તે પ્રમાણે વરસાદ પણ જે છે તે સવારથી ચાલુ થઈ ગયો છે. પવન પણ જે છે તે ખૂબ ગતિએ વધી રહ્યો છે. અને સતત જે વાવાઝોડાના અણસાર છે તે દરિયાના મોજા છે તેના પરથી લગાવી શકાય છે કે વાવાઝોડું જે છે તે કેટલું પ્રચંડ હોઈ શકે છે. જો આ વાવાઝોડાની વાત કરવામાં આવે તો બિપરજોય જે વાવાઝોડું જે છે તે ગણતરીની કલાકો છે ત્યારે તેમજ જે દરિયા કાંઠે છે ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ શકે છે તેવી હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. અને હાલ આપણે જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કિનારે છીએ ત્યારે જોઈ શકાય છે કે વાવાઝોડું જે છે તે સતત ગુજરાત તરફ આગળ વધતું હોય તેના અણસાર જે છે તે મોજા પરથી લગાડી શકાય છે. અને હાલ જે આગાહી છે તે પ્રમાણે જોઈએ તો આજ જે આજની સાંજ છે તે ગુજરાત પર સૌથી ભારે હોઈ શકે છે તે સમજી શકાય છે. અને હાલ જે લોકો છે તે પણ લોકો પણ એમાં પણ ભીતિ જોવા મળી રહી છે. લોકો પોતાના ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અને હાલ જે છે દરેક દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં ગલીઓ છે તે સૂની દેખાઈ રહી છે. લોકો પોતાના ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. સતત વરસાદ અને પવનનો જોર વધી રહ્યું છે એ પરથી સમજી શકાય છે કે વાવાઝોડું જે છે તે ગુજરાતની દિશામાં સતત આગળ વધી રહ્યું છે. અને દરિયો જે છે તે સતત ઘૂંઘવાટા કરી રહ્યો છે. બિપરજોય જે છે તે વાવાઝોડું છે તે આજે જ ગુજરાતમાં લેન્ડફોલ થશે તેવી આગાહી કરવામાં આવી છે. અને હાલ જે બિપરજોય વાવાઝોડું જે છે તે જખૌથી 180 કિલોમીટર દૂર છે, જ્યારે દ્વારકાથી આ વાવાઝોડું જે છે તે 210 કિલોમીટર જેટલું જ દૂર છે. અને વાવાઝોડું જે છે તે સતત આગળ વધી રહ્યું છે અને પ્રતિ કલાક 6 કિલોમીટરની ગતિથી આ વાવાઝોડું જે છે તે આગળ વધી રહ્યું છે. જોકે પવનની જે ગતિ છે તેમાં ઘટાડો થયો છે તેવું હવામાન વિભાગનું કહેવું છે. અને હવામાન વિભાગની આગાહી મુજબ જે છે બિપરજોય વાવાઝોડું જે છે તે આજે સાંજે જખૌ પોર્ટ નજીકથી પસાર થવાની જે સંભાવના છે તે સેવવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના જે તમામ જિલ્લા છે ત્યાં વહીવટીતંત્ર જે છે તેને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. અને જે સુરક્ષાના તમામ પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે. અને હાલ જો વાત કરવામાં આવે તો ગુજરાતના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ તેમના દ્વારા પણ જે પ્રભાવિત જિલ્લાઓ છે વાવાઝોડાથી વરસાદથી જે પ્રભાવિત જિલ્લાઓ છે ત્યાં અલગ અલગ ગામના સરપંચો છે તેમના સાથે પણ વાત કરવામાં આવી રહી છે. અને હાલ જે સુરક્ષાના તમામ પગલાઓ પણ લેવામાં આવી રહ્યા છે. એનડીઆરએફ એસડીઆરએફની ટીમ હાલ દ્વારકાના દરિયા કિનારે પણ તૈનાત કરી દેવામાં આવી છે. અને અમે આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ. પવન જે છે તેની ગતિ સતત વધી રહી છે એ પરથી સમજી શકાય છે કે વાવાઝોડું જે છે તે ગુજરાતની દિશામાં આગળ વધી રહ્યું હોય તેના સતત અણસાર આવી રહ્યા છે. અને હાલ અમે દ્વારકાથી જ આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ. એ પરથી સમજી શકાય છે કે હાલ આ વાવાઝોડું છે તે કેટલું પ્રચંડ હોઈ શકે છે. અને હાલ અમે આપને જે દ્રશ્યો બતાવ્યા એ દરિયા કિનારાના છે. અને જોઈ શકાય છે દરિયા કિનારે પવન પર છે તે સતત વધી રહ્યો છે. અને જે વાવાઝોડું છે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું હોય તેવું સતત લાગી રહ્યું છે. દ્વારકામાં વાવાઝોડું પણ દ્વારા સઘન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. લોકોને જે છે દરિયા કિનારાના કાંઠાથી છે દૂર રાખવામાં આવી રહ્યા છે. ત્યારે અમે આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ. હાલ જે દ્વારકાના સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે દરિયો જે છે તે સતત પ્રચંડ બની રહ્યો છે, વેગવાન બની રહ્યો છે, અને પવન જે છે તે સતત વધી રહ્યો છે. ત્યારે હાલ તો દરિયા કિનારે આવવાનું ટાળી રહ્યા છે અને લોકોને પણ દૂર રાખવામાં આવે છે અને સલામતીના તમામ પગલાં લેવામાં આવ્યા છે. તો અત્યારે તો બસ આટલું ફરી અપડેટ આપતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતમાં.